हिमकर सिंह पोलिस अधीक्षक द्वारा अपेली सूचना ने पगले केवड़िया विभाग ना नायब पोलिस अधीक्षक वाणी मैडम ने निगरानी में एलसीबी विभाग ना एम ए पटेल एलसीबी टीम साथे तेमज केवड़िया विभाग ना इंचार्ज सीपीआई पीटी चौधरी अने तिलकवाड़ा पोलिस स्टेशन ना पीएसआई एम बी वसावा अने सीएम गामित पोलिस काफला साथे पहाड़ गामना पुल पासे सनाभाई नानाभाई बारिया नाओ ने कोई अगम्य कारणसर माथाना भागे गंभीर इजाओ करी मौत निपजावी अकस्मात में खपावी देवाना इरादे एक्टिवा मोटरसाइकल साथे हाईवे रोड पर नाखी दीधेल होय जे गुनो 9/7/2021 ना रोज दाखल थयो होय। आ गुनाना कामे टेक्निकल सर्वेलन्स तेमज खानगी बातमीना आधारे एलसीबी टीम ने माहिती मळी हती के अल्ताफ खान झाकीर हुसैन गोरी सद्दाम हुसैन झाकीर हुसैन गोरी अशरफ खान रसूल खान गोरी अन्य एक किशोर तमाम रहेठाण चुड़ेश्वर ता ओए आ मर्डर कर्यु होवानो चोक्कस बातमी मळी हती जेना आधारे चारे आरोपीओ ने युक्ति प्रयुक्ति थी पूछपरछ करी તેઓએ અગાઉ ઝઘડાની અદાવત રાખીને આ મર્ડર કરેલ હોવાની કબૂલાત કરતા આરોપીએ મર્ડરમાં વાપરેલ હથિયાર તેમજ મરણ જનાર શનભાઈની સોનીના ચેન નાખી દીધેલ મોબાઈલ ફોનને રિકવર કરી ગણતરીના કલાકોમાં મર્ડરના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરીને તમામ આરોપીઓને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 8 જુલાઈ 2021 રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ માંગુ ગામની સીમથી પહાડ ગામના પુલ જવાના રોડ પાસે સાઈડમાં એક લાશ અને એક એક્ટિવા મળી આવ્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં કોઈએ માથાના ભાગે ઈજા પહોંચાડી વ્યક્તિનું મૃત્યુ કર્યું હોય તેવું લાગતું હતું। બાદમાં આ લાશ શનાભાઈ નાનાભાઈ બારિયા રહે માંગુ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા નાવની હોવાનું જણાઈ આવ્યું હતું। તેમના હત્યાના સંદર્ભે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તિલકવાડા પોલીસ તથા નર્મદા જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આ ગુનાના આરોપીઓ તરીકે અલ્તાફ ખાન ઝાકીર હુસૈન ભોરી સદ્દામ હુસૈન ઝાકીર હુસૈન ભોરી રમીઝ ખાન યાકુબ હુસૈન અને અશરફ ખાન રસૂલ ખાન ભોરી તમામ રહે ચુડેશ્વર તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા ને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હાલ તે પોલીસ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9 ઇન્ડિયા।